નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ સામાજિક વિજ્ઞાનની અંદર જે આપણું સેમેક્સ સેમેસ્ટર એકમાં પ્રકરણ બે જે છે કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોને હજુ સુધી તમે લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો છે કે આદિમાનવનું જીવન કેવું હતું તો આપશે ઓપ્શન એ ભટકતું જીવન બીજું છે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા નહોતા તો મિત્રો પથ્થરના હથિયારનો ઉપયોગ કરતાં હાડકાંના હથિયારનો ઉપયોગ કરતા લાકડાના હથિયારનો ઉપયોગ કરતાં એક બંદૂકનો ઉપયોગ કરતા નહીં કારણ કે તે સમયમાં બંદૂકની શોધ થઈ હતી નહીં ત્રીજો છે કે ભીમ બેટકા કયા રાજ્યમાં આવેલું છે તો ઓપ્શન એ મધ્યપ્રદેશમાં ચોથો સ્થાયી જીવનની આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી તો આવશે ઓપ્શન ડી ઉદ્યોગની વિદ્યાર્થી મિત્રો ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશન અમારી ચેનલ ઉપર મૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે ત્યાં જઈને તમે તમામ વિડીયા જોઈ શકો છો જોઈએ બીજો ટૂંકમાં ઉત્તર આપો પહેલો છે કે સ્થાયી જીવન માટેની જરૂરિયાતો શા માટે ઊભી થઈ તો લગભગ બાર હજાર વર્ષ પહેલાં વિશ્વના વાતાવરણ ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને કા કાસના ક્ષેત્રો ઊભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીઓ શરૂ થઈ ખેતી માટે સ્થળ છોડીને જઈ શકાતું નહીં કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે બાજરી ઘઉં જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગી થયા પશુપાલન માટે તેણે આયોજન શરૂ કર્યું હતું આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાતો ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ જોઈએ બીજો અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તો અગ્નિની શોધ પછી આદિમાનવના ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું પહેલો છે કે ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યા બીજો છે કે ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યા ત્રીજો પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યા ચોથો શિકાર કરીને લાવેલા પ્રાણીઓનો માંસ પકાવીને ખાવા લાગ્યા ત્રીજો છે કે આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા તો આદિમાનવો ઘઉં જવ બાજરી ચોખા મસૂર વગેરે પાકો ઉગાડતા હતા ચોથો છે કે આદિમાનવો કે કેવા પશુઓ પાળતા હતા તો આદિમાનવો કૂતરા ઘેટા બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાળતા હતા અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો તે વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જોઈએ ત્રીજો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલો સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું તો આવશે ખોટું બીજો પાષાણ યુગમાં પથ્થરના હથિયારનો ઉપયોગ થતો હતો આવશે ખરું ત્રીજો ભીમ બેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે ખોટું ચોથો છે કે ભીમ બેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે તો એ મિત્રો આવશે ખરું તો મિત્રો આ હતું આપણું ધોરણ છ સામાજિક વિજ્ઞાનનું જે પ્રકરણ બે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ તમારે ધોરણ છનો કયો વિડીયો જોવે છે એ અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તે વિડીયો લાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત